હવે પીઠડ માં તું આવજે વેલી રે, આવડ માં તું આવજે વેલી. પીઠડ ના આંગણે પેલા તો આજ રાજીપો એટલે છે કે ચારણો એક થયા છે. આ જેવડી સંખ્યામાં હાજર છો પણ ચારણો આવડા ભેળા છો એની મજા છે સાહેબ. અને માતાજીને એવી પ્રાર્થના કે આમાં ગ્રાસિયા પણ હશે, ચારણો પણ હશે, પટેલો હશે, બ્રાહ્મણો હશે, રબારીઓ હશે, પરવાડો હશે, પણ સાહેબ જેમ એક થતા જઈએ છીએ ને એ માતાજી કોઈ દી કોઈની મીઠી નજર પણ આપણા સમાજ ઉપર ન લાગવા દે ને આખી દુનિયામાં આપણે એક થઈને રહીએ સાહેબ. આ સમરસથી મને ખૂબ ગમી વાત. દેવરાજભાઈ દાદાની વાત ખૂબ સરસ કરી. એજ બેની બાન કોલ તેંગા પી રે ધજાયું ધરામની થાપી અને પડાણા પાંતડો કાપી મારતે ઘોડે આજ બેન બોલાવે રે પડાણાથી વાછરો આવે રે ડાડો જાણે ધોડ ડોંગાવે. ગુજરાત સોલંકી રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું. રજપૂત કોને કહેવાય, રાજપૂત કોને કહેવાય, ક્ષત્રિય કોને કહેવાય? 600 વર્ષ પહેલાનો દુહો સાક્ષી પૂરે છે કે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું. પોતાના આ લોહીથી ધરતીને કણ કણને રંગી નાખે. રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું. પોતાના ઘોડાના ડાબલાથી હુરજનાને ધૂંધળો કરી નાખે. રજ ઢંકે રવિ હું. પણ દુશ્મનના હાથમાં તોય રજ જેતી ધર ના દીએ. વે રજ રજ વે રજપૂત એનું નામ રાજપૂત કહેવાય જેવા તેવા નહીં સાહેબ. માં પીઠળના આંગણે એના ખોળે જયારે આપણે ભેળા થયા છીએ. દુલાકાગ નામનો ચારણ એ જનેતા માટે એમ લખે, મોઢે બોલું માં ત્યાં તો મને હાથે જ નાનપણ હાભરે, પછી મોટો બધાની મજા મને કડવી લાગે કાગડા. અરે ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. સાહેબ ચારણોની શું તાકાત હોય, ચારણના શબ્દમાં શું તાકાત હોય. દુલા કાગના માનું દેહાંત થયું. દુલોકાગ ભાવનગરના મહેમાન છે અને તાર દ્વારા સમાચાર મળ્યા કે આપનું માનું દેહાંત થયું છે. અને દુલોકાગ અને સર પ્રભાશંકર પટણી મારતી મોટરે દુલાકાગના ગામ મજાદર પહોંચ્યા. ત્યાં માને ધાનભાઈ માને ભોયા લઈ લીધા છે. સાહેબ એક દીકરાનો પ્રેમ એ માં પ્રત્યે કેટલું આકર્ષણ હશે, એક ચારણના શબ્દમાં શું તાકાત હોય. ચારણો ભેળા થયા છે એટલે મારે આ ચારણોની વાત કરવી છે. ચારણની શું તાકાત હોય સાહેબ. એ દુલો કાક માનું માથું ખોળામાં લઈને બેહી ગયો અને એક પછી એક એક પછી એક એક પછી એક દુહો બોલવા માંડ્યો. મોઢે બોલું માં ત્યાં તો મને હાથે જ નાનપણ હાભરે, પછી મોટે બધાની મજા મને કડવી લાગે કાગડા. ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. મોટા કરીને માં તે અમને તારા ખોળેથી કહતા ગયા, હવે તારો ખોળો ખેલવવા અમને પાછા કરને બાળક કાગડા. અરે ભગવત તો ભજતા ઓલો માહેશ્વર આવી મળે. રામ નામનો જાપ કરો, કૃષ્ણના નામનો જાપ કરો,
એટલે એક વાર તમારી સમક્ષ પ્રભુને હાજર થવું પડે. ભગવંત તો ભજતા ઓલો માહેશ્વર આવી મળે, પણ મળે નહીં. એક જ માં કરોડો ઉપાય, કાગડા મરેલી માં પાછી ન મળે. સાહેબ તેર દુહા જ્યાં દુલો કાગ પૂરા કરે છે ત્યાં સાહેબ હજી માણસો જીવે છે ઘટનાને જોવા વાળા. તેર દુહા જ્યાં પૂરા કર્યા ત્યાં સાહેબ એક દીકરાની જીત પાએ હારીને, એક ચારણ ની જીત પાએ હારીને એ ભગવાનને મરેલી મામાં પાછા જીવ પૂરવા પડ્યા હતા. પાછી મરેલી મા બેઠી થાય અને દુલા કાગને કે લાય દુલા તારા હાથેથી બે ચમચી મને રાબની પાય દે ને હું પાછી હોય હાથરે હોઈ જાવ, એનું નામ ચારણની તાકાત કહેવાય. જેવી તેવી નહીં સાહેબ, મરેલામાં પણ પાછો જીવ પુરાવી શકે. ચારણ જીદે ચડી જાય તો આખું બ્રહ્માંડ આમથી આમ કરાવી નાખે સાહેબ. તૃષી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. રામને જેદી લંકા ઉપર ચડાઈ કરવી હતી તેથી 18 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. કુરુક્ષેત્ર નારાયણ મેદાનમાં એક બાજુ 11 અક્ષવાણી અને એક બાજુ 7 અક્ષવાણી લઈને કૃષ્ણને ઊભું રહેવું પડ્યું હતું. પણ આ બુઢી જેથી ચંડ અને મુંડને છોડવા માટે નીકળે, ધમરાક્ષને ધમરોળવા માટે નીકળે, તેથી કોઈ સૈન લઈ નતી ગઈ. એ તો એકલી નીકળી બેઠતી. હમંગી ઓબા હની કિંગ સી હાક દો તાલી વાગી ડમર ડાકંગ અઢારાઈ હાથ લંબાવી આ યુદ્ધ ઠટા ઠટ ઘર મંડાણ જો તો કટા કટ બાર કરાલ ટટંટ ટટા ટટ રૂંદ ગાનંડ ટટંટ હમંગી ઓબા હની કિંગ સી હાક આને દૂતાળી વાગી ડમર ડાક. સાહેબ એને કોઈ સૈન ની જરૂર ન પડે. ઈ માં છે આપણને રાયમલભાઈ ન મળ્યા હોય 5-7 દિવસથી, એટલે આપણે પૂછીએ કે ભાઈ ક્યાં હતા આટલા દિવસથી, એટલે એમ કે ભાઈ મારામાં શક્તિ નહોતી, હું અશક્ત હતો, મને તાવ આવતો હતો, મારામાં શક્તિ નહોતી. આખી દુનિયામાં વયા જાવ સાહેબ, ક્યાંય એમ ન કહેવાય કે મારામાં શિવ નહોતો, મારામાં બ્રહ્મા નહોતો, મારામાં વિષ્ણુ નહોતો. નહીં, ના બ્રહ્માહીણમ ના વિષ્ણુહીણમ ના શિવહીણમ સકલ જગત શક્તિહીણમ શક્તિહીણમ શક્તિહીણમ. સાહેબ શક્તિ વિના બધું નકામું છે. અને ઈ માના છોરું આપણે સાહેબ મોહમ્મદ ગજની થી માંડીને મોહમ્મદ બેગડા સુધી વિયાઓ, એમાં ક્યાંય શિવના મંદિરને તોડ્યું, ક્યાંય કૃષ્ણના મંદિરને તોડ્યું, પણ મોહમ્મદ ગિજની થી માંડીને મોહમ્મદ બેગડા સુધી વિયાવો એમાં એક પણ બાદશાહના બાપની ત્રેવડ નથી કે માના મંદિરની કાંકરી ખેરવી શકાય સાહેબ, માના મંદિરની સમક્ષ ન જોઈ શકાય સાહેબ. ઈ માં છે, માં જેવી તેવી નહીં સાહેબ. આખો પાકિસ્તાન છે એ લીલા નેજાનો દેશ છે અને એમાં એક ભગવો સાહેબ લહેરાય છે. તમે બલુચિસ્તાનમાં વયા જાઓ અને ત્યાં સાહેબ હજી હિંગળા જ બેઠી છે, કોઈના બાપની ત્રેવડ નથી કે એનો ભગવો ઉતારી શકાય સાહેબ. ઈ માં છે સાહેબ, માં જેવી તેવી નહીં. હું તો એમ કહું અહીંયા અન્ય જ્ઞાતિના મિત્રો બેઠા હશે એને હું એમ કહું કે એક વાર તમે ચારણની દીકરીને સાહેબ દિલથી રાજી કરી જોજો, પછી એનું પરિણામ જોજો, ને એક વાર એને ખીજવી જોજો, ને પછી એનું પરિણામ જોજો શું હોય સાહેબ. માં જેવી તેવી નહીં સાહેબ. આદરણીય મોટાભાઈની ફરમાઈશ છે દેવરાજભાઈની, આજ અમારી સ્ટેજ ઉપર ને સ્ટેજ ઉપરથી ફરમાઈશું આવેલી છે. હું સામે વાળાની લઈ શકું એમ જ નથી, એટલી ફરમાઈશું અહીંયાથી ભેળી થઈ ગઈ છે. પણ માં કોને કહેવાય સાહેબ. ભાઈ હવે એ પછી લેજો ને બાપા. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. પણ માં કોને કહેવાય સાહેબ. આજની તારીખમાં જે જાગતી જગ્યાઓ કહેવાય, હું અને મારા બાપુને જોધપુર મહારાજા ગતસિંહજી, બિકાનેર મહારાજા, ઉદયપુર મહારાજા, સિરોહી મહારાજા, અમે સૌ બિકાનેરની પહેલા 20 કિલોમીટર પહેલા સાહેબ આજની તારીખમાં જાગતી જગ્યા જેને કહેવાય, દેશનોકમાં કરણીજી બિરાજે છે સાહેબ. અમે બધા જ માતાજીના દર્શન કરવા માટે જતા હતા ત્યાં. અમે એક જ ગાડીમાં બધા હતા અને
ત્યાં મહારાજાઓએ 2 કિલોમીટર પહેલા, હજી દેશનો 2 કિલોમીટર રહ્યું છે એ પહેલા ઉભી રખાવી દીધી ગાડી. આમાંથી ગયા હશે, ફાટક આવે છે એ ફાટક પહેલા ગાડી ઉભી રખાવી દીધી અને પગરખા બધા કાઢી કાઢી નીચે ઉતરી ગયા. એટલે મારા બાપુ કે અહીંયાથી હાલીને, તો કે કવિરાજ હાલીને નહીં, અમારાથી પગરખા નહીં, પણ સાહેબ અમે આલોટતા આલોટતા આવીએ ને તોય કરણીની દયા અમારી ઉપર એટલી છે કે અમે બીજે ક્યાંય ન જઈ શકીએ. સાહેબ કરણી કરણી છે. આજની તારીખમાં ડોક્ટર સાહેબ તો અહીંયા બિરાજે છે, સાયન્સ એમ કે છે કે ઉંદરનું એઠું ખાવ એટલે મરી જાવ તમે, ઈ ઝેર થઈ જાય. પણ સાહેબ ત્યાં કરણીના મંદિરમાં એટલા ઉંદર છે કે એની હેઠી જે પ્રસાદી છે, જેણે ઉંદરે ચાખેલી પ્રસાદી છે, એ પ્રસાદી તમે લઈ આવો અને ગમે એવો અસાધ્ય રોગ હોય એની પ્રસાદી આપણ જો ન મટી જાય તો હું ચારણ મટી જાઉં. સાહેબ ઈ કરણી છે, જેવી જેવી નહીં સાહેબ. હરિજ કરા સાફલેંગ આવ શક્તિ હવે ગરજ મુજ પડી છે, એક ગાઠી અઠે માંગ આવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવ દાટી ચાયપુર પ્રદેશા દેશમાં જેથમાં દાખવા રક્ષા કર દીઠ દેવી મનોરથ મહારા પૂરણ કર માવડી સદેવા મહાસુદ ધણી જેવી અને થાણ દે શ્લોક મે થાપણો થાહરો. અરે થાણ દે શ્લોક મે થાપણો થાહરો માહરો વસીલો તુજ માતા હવે ભેર કર સેવગા હવે તું બિસાલી બિસાલી જાણતી સરુ માતા લોબડી શિશરાંગ ઉપરે રખીએ હાથ મે ડમરું આવ હાલી સણ કે વિછિયા પાઉ મે જાંજરા માતવા મતાલી માત કાળી. અરે ટણક તો કેહરી ચડે ને ડાઢાળી, અરે ટણક તો કેહરી ચડે ને ડાઢાળી સાયસુ સાયચા કરે ચંડી ભળેલે કુંડલા કાન મે ભવાની ઝરળો હારલો તેજ ધુંડી ધમરોળ દુપડા વજાલે માયાલી અને માયાલી ભેળિયો હોઠ માથે વાજલા ઢોલ રણ તૂળ તું વજાળે અને સજાળે જોગણી સરવ સાધે. આ કરણી ઈ કરણીની મારે 1-2 મિનિટની વાત મને ખૂબ ગમતી, મારી જિંદગીની મને અતિ ગમતી વાત માની એક વાત. આ રાજસ્થાનનો નાના એવા રિયાસતનો ધણી અને નામ એનો રાવ કાનો, પણ આજની તારીખમાં કે છે ને જેને ઓળે આંખું આવેલી એમ રાવ કાના ને તેથી ઓળે આંખું આવેલી સાહેબ. અને પડખિયા હારા રાખવા, હું ખાસ કહું પડખિયા હારા રાખશો ને તો કોઈ જ તકલીફ નહીં થાય. આ ઘાણી પડખિયા જ બોલાવે છે સાહેબ, પથારી ફેરવી નાખે તો એ પડખિયા જ ફેરવી નાખે. અને એ પડખિયાવે રાવ કાનાને કોઈએ જઈને કીધું કે આપણા મલકમાં એક કરણી નામની ચારણની દીકરી રહે છે, જાદુગરણી છે, દુનિયાના મેલાટોલા કરવા વાળી છે. બાપુ એને આપણી આપણા મલકમાં આપણા પરગણામાં એને ન રહેવા દેવાય એમ. રાવ કાનાનો હુકમ છૂટી ગયો કે જાવ એને કયો એ આપણો મલક ખાલી કરીને વહી જાય. અને સાહેબ રાવ કાનાનો નાનો ભાઈ અને 10 અસવારો પોતે ગયા અને જ્યાં માં પોતે આવડની પૂજા કરે છે, જ્યાં પોતાના માલ ઢોર ચાડે છે, આવડ ખોડલ આવ ગાવ મોગલ મસુર આલ માત ગાવ મે લડી જાગ વાલ આ ડા ઢાળ હિંગ અંબે કરનલ ગાવ આવ ગૌ તરંગ રૂપાલી હાલી આવ હિંગોળ ગેલ રાચલ મહાકાળી. સાહેબ ઈ ત્યાં બેનું દીકરીઓ બધી આવડની પૂજા કરે છે અને એમાં રાવ કાનાનો ભાઈ જઈને ઉભો રહ્યો, કહે છે કોણ છે કરણી? જાદુગરણી છે, દુતારણ છે, કોણ છે કરણી? અત્રો થામા બાપ હું કરણી છું. અરે કરણી મારા ભાઈ રાવ કાનાનો હુકમ છે કે અમારો મલક ખાલી કરીને તું વેદી થા. અરે બાપ અમે તો અમારી અહીંયા માતાજીની અમે પૂજા કરીએ, અમે અમારી માતાજીની અહીંયા સેવા પૂજા કરીએ અને અમે અમારા માલઢોર ચારીએ, અમે અહીંયાથી ક્યાં જશું બાપ? અરે કરણી તારે જ્યાં જવું હોય ત્યાં જા, મારા ભાઈ રાવ કાનાનો હુકમ છે કે વેતી થા. વેતી થા ને કીધું છે સાહેબ, કીધું કે જા જા ગીધડ મુખા, જા જા ગીધડ મુખા, તારા ભાઈ કાનામાં ત્રેવડ હોય તો કહેજે ઈ એનો મલક ખાલી કરાવવા આવે. સાહેબ ઈ કાનાના ભાઈને ગીધડ મુખો જોયો એમાં કાનો હલબલી ગયો કે આ જાવા જેવી જગ્યા નથી. પણ પડખિયા ખરાબ હોય ને સાહેબ, એ પડખિયાએ ચડાયો કે બાપુ હું કહેતો હતો ને
આપણી ઉપર કોક દીકા મેલા ટોલા કરે, જો આપણા ભાઈ ઉપર જ કર્યું, હવે એને આપણી મલકમાં ન રહેવા દેવાય, હવે આપણા પ્રગણામાં ન રહેવા દેવાય. સાહેબ રાવ કાનો પોતે આવ્યો, 50 અશ્વારોહ 10 હાથી લઈને પોતે આવ્યો. સાહેબ એ રાવ કાનો જેવો તેવો નહીં, ખરાક એક ભેંસ આસ ખાય પી જાય ભઠી એક સુરા પાન. જેદી ખાવા બેહે, ખાવા બેહુ શબ્દ ખોટો છે પણ છતાંય જમવું કહેવાય, માણાની નોરમાં જમે એનું જમવું કહેવાય. પણ આ તો ખાવું, જેને ન ભાયડું હોય એમ ખાય એને ખાવું કહેવાય સાહેબ. અને એ ખાવા બેહે તો આખે પાડો પાડો આખો ઉલાળી જાય, અને જો મદિરા પાન કરવા બેહે તો આખે આખી ભઠી ની ભઠી ઉલાળી જાય. એવો રાવ કાનો, ખોરાક એક ભેંસ આસ ખાઈ પી જાય ભઠી એક સુરા પાન. એવો રાવ કાનો પોતે આવ્યો. કોણ છે કરણી? જાદુકરણી છે, દુતારણ છે, દુનિયાના મેલા ટોલા કરવા વાળી છે. હું રાવ કાનો પોતે આવ્યો. કોણ છે કરણી? અરે બાપ, હું કરણી છું. હૈત્રો થામા, હૈત્રો થામા કાના, હું કરણી છું. તને ભાઈ એમ હતું કે તું મારા ભાઈ ને ગીતડ મુખો કરી નાખ એટલે હું તારાથી બી જાઉં. હું બી એવો માણસ નથી કરણી. અમારો મલક ખાલી કરીને વેતી થા. અને સાહેબ માતાજી એ કીધું કે તું ઉતાવળ કરેશ કાના? અરે ભાઈ, તું ઉતાવળ ની ક્યાં કરે, અમારો મલક ખાલી કરીને વેતી થા. વેતી પછી માએ ટૂંકમાં મારે વાત કરી, માએ કીધું કે કાના અમારી આવડ નો થડો છે, આવડ નો થડો ઉપાડીને મારા ગાડામાં મૂકી દો એટલે હું વહી જાઉં, મારે તારી એક ઘડી પણ તારા પરગણામાં નથી રહેવું. અને સાહેબ 50 અશ્વારો દ્વારા એ થડાને ઉચકવાની કોશિશ કરી પણ થડો હૈલો નહીં સાહેબ. પછી રાવ કાનો પોતે અને 10 હાથીની સૂંઢ આરે એ આવડના થડાને બંધાયો. અને પછી પ્રયત્ન કર્યો, એમાં આવડના થડાનો એક પાયો તૂટ્યો. એ પાયો તૂટ્યો ને એટલે કાનો ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. કા ભાઈ, કેતી હતી ને કે મારા આવડનો થડો ન ઉપડે, લે તારા આવડના થડાનો પાયો તૂટી ગયો. અને કરણી કહે છે, સાહેબ એ પાયો નથી તૂટ્યો કાના, એ તારા જીવતરની દોરી તૂટી ગઈ. ઈ પાયો નથી તૂટ્યો, ઈ તારા જીવતરની દોરી તૂટી ગઈ છે કાના. તો કે ભાઈ એટલું હાથ હોય તો કહી દે, મારું મોત કહી દી. અને તેદી સાહેબ કરણીએ કીધું કે હવે તું કાના એક વર્ષ નહીં જીવ. અરે ભાઈ, એક વર્ષ તો ઘણું કહેવાય, હજી નજીકનું કઈક મોત કે. એક વર્ષમાં તો હું ક્યાંક યુદ્ધમાં કામ આવી જાવ, અને તને દુનિયા પૂજવા માંડે કે આ ભાઈ ના શબ્દ હાચા પડ્યા, વેણ હાચા પડ્યા, હજી નજીકનું કે. એટલે કરણીએ કીધું કે હવે કાના તું 3 મહિના નહીં જીવ. અરે ભાઈ, 3 મહિના ઘણા કહેવાય, હજી નજીક નું કે. માએ કીધું કે હવે તું મને હંતાપી રહેવા દે કાના, હજી હું તને કહું છું કે હજી પાછો વળી જા, મને હંતાપી રહેવા દે, હજી કઈક નજીક નું મોત કે. એટલે માએ કીધું કે હવે તું 2 દી નહીં જીવ. અરે ભાઈ, 2 દી ઘણા કહેવાય, હજી કઈક નજીક નું કે. ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળ આવ્યો. ત્યાં વરખડી નું ઝાડ હતું અને એની હોટી તોડી અને લીટો દોડ્યો કે કાના, કાના જો આ લીટો ઓળંગ અને ભરખી ન જાવ તો હું કરણી મેહાની બોલી ન બોલી કેવા ઓળંગ લીટો. અને સાજ દુનિયા સાક્ષી પૂરે છે કે હાથી હોતો ઈ જેવો લીટો ઓળંગ્યો ત્યાં કાના ને અને હાથી ને એક થપાટ ભેગો ઉભે ઉભો ચીરી નાખ્યો તો એનું નામ કરણી ઈ જેવી તેવી નહીં સાહેબ. મારી તારો મારકણો મોરો ને જોણી આકરી માડી તારા સાહેબ, માં તો માં છે, માં જેવી તેવી નહીં સાહેબ. અને ઈ માની જયારે વાતો કરવી હોય, આજ હું કઈક અલગ મૂડ માં છું, આજ કઈક આજ ક્યાં જઈને ઉભું રહેશે ખબર નથી પડતી, કારણ કે આનો સ્વાર્થ નથી ને ભાઈ. હા, પોતાના ને મેલી પડા અને જે જેતી ની વાહે જાય એને પહેલા ભણાય હાથું વરોઠિયો પણ.